સામાન્ય કાળનો ત્રીજો રવિવાર ઈસુ આપણને પણ તેમના શિષ્યો થવા હાકલ કરે છે. તેમની હાકલને સાંભળીએ અને તેનો સ્વીકાર કરીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના ચોથા અધ્યાયના વચનો 12-23. જ્યારે ઈસુએ સાંભળ્યું કે યોહાનને પકડવામાં આવ્યા છે ત્યારે તેઓ ગાલિલ ચાલ્યા ગયા અને નાસરેથ છોડીને ઝબુલોન અને નફતાલીના પ્રદેશમાં સરોવર કાંઠે આવેલા કફરનહુમ શહેરમાં જઈને રહ્યા, જેથી પૈગંબર યશાયાની વાણી સાચી પડે કે સમુદ્ર તરફ જવાને માર્ગે યર્દન નદીને સામે કાંઠે આવેલ ઝબુલોનના દેશ, નફથાલીના પ્રદેશ, વિધર્મીઓ નિવાસ ભૂમિ, હે ગાલિલ, જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમીર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. ત્યારથી ઈસુએ ઘોષણા કરવા માંડી કે હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. એકવાર ઈસુ ગાલિલના સરોવર પાસે થઈને જતા હતા ત્યારે તેમણે સિમોન ઉર્ફે પીતર અને તેના ભાઈ આંદ્રિયાને સરોવરમાં જાળ નાખતા જોયા, કારણ તે લોકો માછી હતા. ઈસુએ તેમને કહ્યું, મારી પાછળ પાછળ આવો, હું તમને માછલાને બદલે માણસો પકડતા કરીશ. અને તરત જ જાળ પડતી મૂકીને તેઓ તેમની પાછળ ચાલી નીકળ્યા. ત્યાંથી આગળ જતા તેમણે બીજા બે ભાઈઓને જોયા, જબ્દીનો દીકરો યાકોબ અને તેનો ભાઈ યોહાન. તેઓ પોતાના બાપ જબ્દી સાથે હોડીમાં બેઠા બેઠા જાળ સમી કરતા હતા. ઈસુએ તેમને હાંક મારતા જ તેઓ પણ હોડીને અને બાપને છોડીને તેમની પાછળ ચાલી નીકળ્યા. હવે ઈસુ યહૂદીઓના સભાગૃહોમાં ઉપદેશ આપતા, ઈશ્વરના રાજ્યના શુભ સમાચાર ફેલાવતા અને લોકોની બધી જાતની માંદગી અને તેમના રોગો મટાડતા આખા ગાલિલ પ્રાંતમાં ફરવા લાગ્યા. જે પ્રજા અંધકારમાં વસતી હતી તેને મહાજ્યોતિના દર્શન થયા. ઘનઘોર તિમીર પ્રદેશમાં વસનારા આગળ પ્રકાશ પ્રગટ્યો. દુનિયાના અંધકારમાં સબડતા આપણા ઉપર પ્રકાશ પ્રગટે છે ને આપણને મહાજ્યોતિના દર્શન લાદે છે. એશી રીતે બને છે? ઈસુ અજવાળું બની આપણી મધ્યે પધારે છે. એમના વ્યક્તિત્વમાં આપણને ઈશ્વરના દર્શન થાય છે, મહાજ્યોતિના દર્શન થાય છે. આપણી ગુલામીમાં, મુશ્કેલીઓમાં, આપણા દુઃખમાં, આપણી પીડામાં, યાતનાઓમાં, મૂંઝવણમાં, બીમારીઓમાં, લાચારીમાં, આપણા અંધકારમાં આપણને મુક્તિ આપવા તેઓ આપણી મધ્યે પધારે છે. આપણું અંતર આપણું જીવન અજવાળે છે એ શુભ સંદેશની આજે ઈસુ ઘોષણા કરે છે. ઈસુ ઘોષણા કરીને આપણને કહે છે, હૃદય પલટો કરો, કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. આપણા હૃદય પલટામાં ઈશ્વરનું રાજ્ય આપણી વચ્ચે પ્રગટે છે, આવી પહોંચે છે સીધી હાકલ. હૃદય પલટો કરો આપણને સાદ પાડી કહે છે, આપણને બોલાવે છે. ઈશ્વરના રાજ્યના ફેલાવા અર્થે કાર્યરત રહેવા આપણને અનુરોધે છે. હૃદય પલટો એટલે પોતાની મેળે અન્યની દરકાર કર્યા વિના ધસીએ જતા માર્ગમાંથી સારસ, સાચાને યોગ્ય માર્ગ ભણી વળવાની સાધના. હૃદય પલટો એટલે પોતાનામાં જ મશગુલ રહેવાનું છોડી અન્ય તરફ મીટ માંડી એમની જરૂરિયાતમાં એમનો સાથ આપવાની વૃત્તિ. હૃદય પલટો એટલે સંકુચિત મનને વિશાળ બનાવવાની કળા. હૃદય પલટો એટલે સ્વાર્થને સ્થાને સેવા ને સમર્પણની ભાવનાથી કાર્યો કરવાની તમન્ના. હૃદય પલટો કરો કારણ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચ્યું છે. ઈશ્વરનું રાજ્ય આપણી વચ્ચે પ્રગટાવવા આપણે શું કરી શકીએ? આપણે કેવું વલણ ધરાવીએ તો અશક્ય બને? આપણે કેવા કાર્યો કરીએ તો ઈશ્વરના રાજ્યને આવકારી શકીએ? ઈશ્વરનું રાજ્ય શું છે ને આપણને ઈશ્વરનું રાજ્ય ક્યાં જોવા મળે? ઈશ્વરનું રાજ્ય એટલે જ્યાં ન્યાય, શાંતિ અને પ્રેમનો વાસો હોય, જ્યાં ભાઈચારાનું વાતાવરણ જળવાય અને એકબીજાની જરૂરિયાત ઉપર ધ્યાન ધરવામાં આવે, ત્યાં ઈશ્વરનું રાજ્ય વ્યાપે છે, પ્રસરે છે, પાંગરે છે એમ સમજાય.
ઈશ્વરનું રાજ્ય અનુભવવાનું છે તે આપણા અંતરમાં છે. બાહ્ય રીતે એ કાર્યોમાં અને કાર્યો પાછળના હેતુઓમાં, ઈરાદામાં, અંતરની ભાવનામાં આપણને ખ્યાલ આવે. આપણે આપણા અંતર તપાસી જોવાની જરૂર છે. આપણું વલણ ને કાર્યો કરવાના અભિગમને પારખવાની જરૂર છે. આ હકલ આપણા અંતરમાં પડઘા પાડી રહે છે, આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ આવવા આહ્વાન કરે છે. ઈશ્વરના રાજ્યને ઉતારવામાં આપણા કર્તવ્ય તરફ ધ્યાન દોરે છે. ઈસુની એ ઘોષણા આપણા અંતરમાં ગ્રહીએ, આપણા જીવનમાં હૃદય પલટાની અસર પ્રગટે એમ જીવીએ, તો સાચે જ ઈશ્વરનું રાજ્ય આવી પહોંચશે. આપણી આજુબાજુ ને આપણા પર પ્રકાશ પ્રગટશે. આપણને આપણા અંતરમાં મહાજ્યોતિના દર્શન લાગશે. ઈસુ બોલાવે છે, સાગ એનો સુણજો રે. ઈસુ બોલાવે છે, સાગ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાગ એનો સુણજો રે. જેની ઘટનામાં હે સાદ એનો સંભળાય, રોજ બરોજની ઘટનામાં હે સાદ એનો સંભળાય. અંતરના ઊંડાણમાં હે કેવો રે પડઘાય, કેવો રે પડઘાય. ભરોસો રાખી તમે, પ્રભુને પગલે આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પાછું જુએ એ તો સહુની પહેલા ચાલે, કદીન પાછું જુએ. ડગલા આગળ ભરતા ભરતા સઘળા જોખમ ખેડે, સઘળા જોખમ ખેડે. આશા રાખી તમે, પ્રભુની પાછળ આવજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. પ્રભુજી બોલાવે છે, એની પાછળ ચાલજો રે. ઈસુ બોલાવે છે, સાદ એનો સુણજો રે. જી
जीवन दाता मार्ग बनी ने सत्य रूपे पढ़खाय जीवन पूरु आपी सौने राजी राजी थाय राजी राजी थाय प्रेम राखी तमे प्रेम पाम वहाव जुरे ईसु बोलावे छे साध है नो सुन जोरे ईसु बोलावे छे साध है नो सुन जोरे प्रभु जी बोलावे छे एनी पाछळ चाल जोरे प्रभु जी बोलावे छे एनी पाछळ चाल जोरे ईसु बोलावे छे साध है नो सुन जोरे ईसु बोलावे छे